જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ મસ્ત ચટપટો, ટેસ્ટી, હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર અને જેમાં તમને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વાઇટામિન ડી પણ મળી રહે એવો ટેસ્ટી નાસ્તો બનાવશું. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એક એક બાઇટ તમે આની એન્જોય કરશો. સો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં એક કપ મગની દાળ અને એમાં 1/4 ચમચી મેથીના દાણા બરાબર આપણે પાણીથી 3-4 વાર ધોઈ કાઢ્યું છે અને પાણીમાં આપણે એને પલાળવાના છે 3-4 કલાક. સો આ મારે પલાળેલી મગની દાળ છે. તમે જોઈ શકો છો કે દાણા પણ પલળવાથી મોટા થઈ ગયા છે. હવે આને વાટીને આપણે આનું ખીરું બનાવવાનું છે. સો ખીરું બનાવતા પહેલાં આમાંથી પાણી કાઢી કાઢશું. સો પાણી કાઢવું બહુ જ જરૂરી છે. પાણી આપણે મિક્સર ચલાવવા જેટલું જોઈએ એટલું જ લેવાનું છે, વધારે પાણી નથી લેવાનું, કેમ કે આપણને ઢોકળા કન્સિસ્ટન્સીનું બેટર જોઈએ છે. એડ કરશું આદુ. હવે આદુના થોડા અહીંયા કટકા કરી કાઢ્યા છે અને જો તમને જોઈએ તો આમાં તમે એક નાનું મરચું પણ નાખી શકો છો. હવે આનું આપણે સ્મૂથ ખીરું બનાવવાનું છે અને જેટલું પાણી મિક્સર ચલાવવા જોઈતું હોય એટલું જ નાખજો, વધારે નહીં નાખતા. સો વધારે પાણી નથી નાખવાનું, મિક્સર ચલાવવા પૂરતું આપણે એડ કરશું. સો અહીંયા સ્મૂથ ખીરું તૈયાર છે. તમે જોઈ શકો છો કે જરી પણ ખટ્ટા નથી અને આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે, નથી બહુ ઘટ્ટ અને એકદમ નથી ઢીલું. સો આ પ્રમાણેની કન્સિસ્ટન્સી આપણને જોઈએ છે. સો અહીંયા ઢોકળાનું ખીરું તૈયાર છે. હવે એડ કરશું હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર એકદમ ઓછી નાખજો. અહીંયા મેં ફક્ત 3 ચપટી હળદર લીધી છે. લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે અને બારીક કાપેલા નાખજો અને જોઈએ તો તમે પેસ્ટ પણ નાખી શકો છો. હવે બધું બરાબર મિક્સ કરી કાઢીએ. હવે મિક્સ કર્યા પછી હવે એડ કરીએ છીએ મેથીની ભાજી. ફ્રેન્ડ્સ, મેથીની ભાજી ઠંડીની સિઝન માટે એકદમ તાજી મળે છે. તમે આ નવી ટાઈપના ઢોકળા ખાઈ જુઓ, રિયલી મજા આવશે. અને મેથીની ભાજી રિચ સોર્સ ઓફ કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વાઇટામિન ડી છે. જો બાળકો મેથીની ભાજી ન ખાતા હોય તો તમે આ રીતે આપી શકો છો. અને આ રીતે તમે ઢોકળા બનાવશો તો ખબર પણ નહીં પડે કે અંદર મેથીની ભાજી નાખી છે. લઈશું તેલ. તેલ 1 ટેબલસ્પૂન લીધું છે, જેનાથી ઢોકળા એકદમ પોચ્ચા થશે. તમે ઠંડા ખાશો તો પણ સરસ પોચ્ચા રહેશે ને, તમને સૂકા નહીં લાગશે, એકદમ મસ્ત ખાવાની મજા આવશે. બધું પાછું એકવાર મિક્સ કરી લઈએ. અને ફાઇનલી બરાબર મીઠું મરચું ચાખી લેવાનું. જો તમને જોઈએ તો તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, હું આ ખીરાને 2માં ડિવાઈડ કરવાની છું, કેમ કે હું એક સાથે ઢોકળા હમણાં નથી ઉતારવાની. એટલે અડધું ખીરું એક બીજા બાઉલમાં લઈ લઉં છું. અને જ્યારે પણ તમે ઢોકળા ઉતારો એ પહેલાં તમારે જે પ્લેટમાં તમે ઢોકળા ઉતારવાના હો એને તેલથી ગ્રીસ કરવાની અને ઢોકળાનું વાસણ છે એને પણ સ્ટીમ કરવા મૂકી દેવાનું. હવે મેં અડધું ખીરું અહીંયા લઈ લીધું છે અને કીધું એ પ્રમાણે ઈનો નાખતા પહેલાં તમારે ઢોકળાનું વાસણ ગરમ કરી રાખવાનું અને પ્લેટ પણ તેલ ચોપડી રહેવાની. હવે આ અડધા ખીરામાં હું લઈ રહી છું 1/2 ચમચી ઈનો. બરાબર 1/2 ચમચી ભરીને લેજો ફ્રેન્ડ્સ. અને એક જ ડિરેક્શનમાં એને આ રીતે ફેરવવાનું તો બહુ જ ફાઇન રૂ જેવા સોફ્ટ આ ઢોકળા થશે. અને મેથીના ઢોકળા ખાવાની તો મજા આવે છે, એની ફ્લેવર બહુ જ યમ્મી છે. સો અહીંયા ઈનો બરાબર મિક્સ થઈ ગયો છે એટલે હવે આપણે એને આ ગ્રીસ કરેલી પ્લેટમાં એને ટ્રાન્સફર કરશું. સો તમે જોયું ફ્રેન્ડ્સ, આ એકદમ ઇઝી છે અને તમને ફૂલ ઓફ પ્રોટીનવાળો આ નાસ્તો મળી જશે. ફ્રેન્ડ્સ, તમારી પાસે મેથીની ભાજી ન હોય તો તમે બારીક કાપેલી પાલક પણ નાખી શકો છો. હવે આને આપણે ઇવનલી સ્પ્રેડ કરશું અને એકવાર થોડું ટેપ ટેપ કરી લેવાનું એટલે જે એર બબલ્સ હોય એ નીકળી જાય. હવે આના ઉપર સ્પ્રિંકલ કરશું લાલ મરચું. લાલ મરચું ઓપ્શનલ છે. ને હવે પ્રી હીટ કરેલા સ્ટીમરમાં આને આપણે ગોઠવી દેવાનું છે. આમાં નથી આથો આપીએ છતાં પણ એકદમ મસ્ત જાળીદાર થશે. સો અમારું પ્રી હીટ કરેલું સ્ટીમર છે, તમે જોઈ શકો છો ઓલરેડી ગરમ કરી દીધું છે. અને મેં એમાં લીંબુના કટકા નાખ્યા છે એટલે ફ્રેન્ડ્સ આપણા વેસલમાં ડાઘા ન પડે. સો આ એક ટીપ છે, ઓલવેઝ લીંબુના કટકા નાખી દેવાના. હવે આપણે આને કવર કરીને 18-20 મિનિટ હાઈ ફ્લેમ પર આને આપણે સ્ટીમ કરવાનું છે. 18-20 મિનિટ હાઈ ફ્લેમ પર.
અઢારથી 20 મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરશું. હવે અહીંયા 18 થી 20 મિનિટ્સ થઈ ગઈ છે, ગેસની ફ્લેમ બંધ કરી છે અને હવે આપણે કેરફુલી આપણે આને ખોલવાનું છે, જોવાનું કે વરાળનું પાણી ઢોકળામાં ન પડે. અને ઢોકળા થયા છે કે નહીં એ જોવા માટે આ રીતે ચપ્પુ નાખવાનું, અને જો આ નાઇફ ડ્રાય આવે એનો મતલબ સરસ કૂક થઈ ગયા છે. હવે આને આપણે સ્ટીમરમાંથી બહાર કાઢશું ને 1 મિનિટ જરા થોડું સેટ થવા દઈએ. ને 1 મિનિટ સેટ થાય ત્યાં સુધીમાં આપણે વઘાર કરશું. ને તમને વઘાર ન કરવો હોય તો તમે આના ઉપર તેલ નાખીને પણ તમે ખાઈ શકો છો, ગરમા ગરમ તેલ નાખીને ખાઓ, મજા આવશે. હવે વઘાર માટે લીધું છે તેલ, રાઈ, લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે, ને લીલા મરચાંના 2 કટકા કરજો વચ્ચેથી, અને લીમડો. બરાબર બધું તતડી જાય એટલે આપણે આને ઢોકળાની થાળી પર સ્પ્રેડ કરી કાઢશું. એકદમ યમ્મી લાગે છે ને હજુ આપણે આને વધારે ટેસ્ટી બનાવશું. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે. હવે આના ઉપર આપણે કટ્સ કરશું. જ્યારે તમે કાપશો ત્યારે જ ફ્રેન્ડ્સ તમને આઈડિયા આવશે કે એકદમ રૂ જેવા સોફ્ટ થયા છે. તમે આ કાપતા કાપતા મોઢામાં મૂકવા માંડશો એની તો ગેરંટી છે, એટલા ટેસ્ટી છે. ને મેથીની ફ્લેવરવાળા ઢોકળા તો યમ્મી લાગે છે. અને અહીંયા મેં નાના નાના ચોરસ કટકા કર્યા છે એટલે દેખાવ પણ સરસ લાગે. જો બાળકો દાળ ન ખાતા હોય ને મેથીની ભાજી ન ખાતા હોય તો આ ક્વિક અને ઇઝી રેસીપી છે. હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સુપર સોફ્ટ અને સ્પંજી. બનાવશો તો એમ થશે કે વધારે બનાવ્યા હોત તો મજા આવતે. હવે આપણે આને સર્વ કરશું. ને જ્યારે પણ ફ્રેન્ડ સર્વ કરો ત્યારે ઉપર ચટપટો ફાઇન આપણે જે અથાણાનો મસાલો આવે છે એ નાખો, જેનાથી બહુ જ ચટપટા લાગશે. અને અથાણાનો મસાલો તમને કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી ઇઝીલી મળી રહે છે. સો આના ઉપર મેં અથાણાનો મસાલો નાખ્યો છે ને એન્જોય કરો ગ્રીન ચટણી સાથે. હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, સોફ્ટ સ્પંજી, અને આ જુઓ કે એકદમ જાળીદાર. આપણે આથો નથી આપ્યો છતાં જાળીદાર થશે અને રૂ જેવા પોચા. ખાવાની તો મજા આવી જાય છે ફ્રેન્ડ્સ. તમે આ ખીરું વધારે બનાવીને ડીપ ફ્રીઝ પણ કરી શકો છો, એટલે જ્યારે બનાવવાનું મન થાય ત્યારે ઓછી મહેનત કરવી પડશે, ખાલી સ્ટીમ કરવાના રહે. ઉપર આપણે જે અથાણાનો મસાલો નાખ્યો છે એનાથી તો મસ્ત ચટપટા લાગે છે. સો આ પૌષ્ટિક અને ટેસ્ટી નાસ્તો તમે પણ બનાવો, અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.